અને હવે સુપરફાસ્ટ ખબરો પર નજર કરીએ. જસદણમાં ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ આસપાસના લોકોએ હાજરી આપી હતી. જસદણ સભાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડ્રોન દ્વારા લેવાયેલા સભાના દ્રશ્યો જેમાં સભામાં લોકોની ભારે ભીડ જોવા મળી. જસદણમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસમાંથી સભ્યો છેડો ફાડવાની શરૂઆત થઈ ચૂકી છે. જસદણમાં કોંગ્રેસમાંથી 14 સભ્યો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતમાંથી 8 સભ્યો ભાજપમાં જોડાયા. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં 26 નવેમ્બરે ઉમેદવારી પત્રક ભરી શકશે. 3 ડિસેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને 4 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી કરાશે. 20 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 23 ડિસેમ્બરે પરિણામ આવશે. પેટા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા ગૃહ વિભાગને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ભાજપ જસદણમાં સ્નેહ મિલન યોજ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના 7 જેટલા સભ્યો કુંવરજી બાવળિયાને ટેકો જાહેર કરીને કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો. તે કોંગ્રેસ માટે આ મોટા આંચકા સમાન ઘટના છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને જીતવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે. રાજકોટમાં આયોજન સ્નેહ મિલન સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા. કુંવરજી બાવળિયાએ જીતનો નિર્ધાર વ્યક્ત કર્યો, સાથે સમાજના દરેક વર્ગને વિકાસનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરી. જસદણમાં કુંવરજી બાવળિયાના જીતના નિર્ધાર સામે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ કાવા દાવા કરીને કોંગ્રેસના નેતાને તોડી રહી છે, પરંતુ જસદણની જનતા કોંગ્રેસને બહુમતી આપશે. વાઘેલાએ પણ ઝંપલાવ્યું છે હવે આ ચૂંટણી જંગમાં. શંકરસિંહે જાહેરાત કરી છે કે ભાજપને પરાજિત કરવા માટે તે વિપક્ષ ઉમેદવાર માટે પ્રચાર કરશે, તો વાઘેલાએ જણાવ્યું છે કે તે કોંગ્રેસનો જે કોઈ પણ ઉમેદવાર હશે તેના માટે તેઓ પ્રચાર કરશે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ફરી સક્રિય થયા છે. ભરતસિંહ સોલંકીએ આણંદથી લોકસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં શિલાન્યાસ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટના શિલાન્યાસમાં રૂપાલા અને મનસુખ વસાવા હાજર રહ્યા, ત્યારે પાંખી હાજરીથી રૂપાલા નિરાશ જણાયા. ભાજપ નેતા ભરત બોગરાની જીભ લપસી ગઈ. ભાજપની સભામાં બોગરાએ બફાટ કરી નાખ્યો. ભૂલમાં ભૂલમાં બોગરાએ કહી નાખ્યું કે કોંગ્રેસના રેકોર્ડ બ્રેક મત નીકળવા જોઈએ. બોગરાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કુંવરજી બાવળિયાના સમર્થનમાં યોજાયેલી સભામાં બોગરાએ આ બફાટ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહ મિલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયા અને સુરેન્દ્રનગરના ધારાસભ્ય સહિતના નેતાઓ હાજર રહ્યા, જ્યાં જીતુ વાઘાણીએ 2019ની તૈયારીમાં લાગી જવા જણાવ્યું. તો બીજી બાજુ પાણી ન મળતું હોવાથી ખેડૂતોએ નહેરમાં ઉતરી સરકાર સામે વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા. અમદાવાદમાં કોંગ્રેસના નવા માળખામાં ઠાકોર સેનાની બાદબાકી થતા અલ્પેશ ઠાકોર એક્શનમાં આવ્યા. જે સંદર્ભે અલ્પેશ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ચિંતન શિબિર કરશે. આ ચિંતન શિબિરમાં ઠાકોર સેના અને એકતા મંચના હોદ્દેદારોને સમાવવા પ્રયાસ કરાયો. દમણ અને દાદરનગર હવેલીમાં આધુનિક મેડિકલ કોલેજ બનશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 150 બેઠકોવાળી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે મેડિકલ કોલેજને મંજૂરી મળતા સાંસદ નટુભાઈ પટેલે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો. જૂનાગઢ જિલ્લામાં શહેરી ગેસ વિતરણ પ્રોજેક્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું. ગુજરાતના 8 સહિત સમગ્ર દેશમાં 65 શહેરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતેથી આ પ્રોજેક્ટની આધારશીલા મૂકી હતી. વિડીયો લિંકથી આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું. પાસના 25 કન્વીનર્સ ઓબીસી પંચને મળ્યા હતા અને હાર્દિક સહિતના 25 કન્વીનર્સે ઓબીસી પંચને પાટીદારોને અનામત આપવા માટે રજૂઆત કરી હતી, ત્યારે તેમણે મહારાષ્ટ્રનો મરાઠા અનામતનો મુદ્દો પણ પંચ સમક્ષ મૂક્યો હતો, ત્યારે ઓબીસી પંચે તેમને એક અઠવાડિયામાં જવાબ આપવા અંગે જણાવ્યું હતું. ત્યારે બેઠક બાદ હાર્દિક પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પાટીદારોને અનામત મળવાના પૂરેપૂરા ચાન્સીસ છે.
મહારાષ્ટ્રમાં મરાઠાઓને સરકાર દ્વારા અનામત આપવા મંજૂરી અપાઈ છે ત્યારે ગુજરાતમાં પણ પાટીદારોને અનામત આપવાના સૂર ફરી ઉઠ્યા છે। ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે પંચના રિપોર્ટને આધારે સરકાર નિર્ણય લેશે। સુગનાબેનના પંચના સર્વે બાદ સરકાર નિર્ણય લેશે। રેશમા પટેલે કોંગ્રેસને પત્ર લખ્યો છે। રેશમાએ પરેશ ધાનાણીને લખેલા પત્રમાં ત્રણ માંગ કરી છે, જેમાં અનામત મળવી જોઈએ તેવી કોંગ્રેસ લેખિતમાં જાહેરાત કરે, પાટીદાર સમાજને ઓબીસીમાં અનામત મળે તેવી જાહેરાત કરે, અને ત્રીજું કોંગ્રેસ પક્ષ પાસે ઓબીસીમાં અનામત મળે તેની ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાની જનતા સમક્ષ કોંગ્રેસ જાહેરાત કરે અને વિધાનસભામાં પ્રાઇવેટ બિલનો પ્રસ્તાવ મૂકે। બુલેટ ટ્રેન જમીન સંપાદનનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે। જમીન સંપાદનના વિરોધમાં ચાર જિલ્લાના ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં ચાર જિલ્લાના આદિવાસી અને બિન આદિવાસી ખેડૂતોએ પોતાની જમીનમાંથી લાલ પથ્થરો હટાવવા તેમજ 2011 મુજબ નહીં 2018ની જંત્રી મુજબ વળતર આપવામાં આવે તેવી માંગણી કરી છે। 192 પ્રભાવિત ગામોમાં ચાર ગણું વળતર આપવાની સરકારની જાહેરાત માત્ર ભ્રામક જ નહીં સદંતર ખોટી પણ છે। ખેડૂતોની હાઈકોર્ટમાં રજૂઆતના પગલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જવાબ આપવા વધુ સમય માંગ્યો, પરંતુ હાઈકોર્ટે સમય આપવાનો ઇન્કાર કર્યો હતો। હવે ખેડૂતોની અરજી પર વધુ સુનાવણી 26 નવેમ્બરે હાથ ધરાશે। ગાંધીનગર મેયર ડેપ્યુટી મેયરની ચૂંટણીનો વિવાદ ફરી ઉઠ્યો છે। ચૂંટણીને રદબાતલ કરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે। અરજદારના મતે કોર્ટનું ખોટું અર્થઘટન કરી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે। જો કોઈ કાઉન્સિલરનું અપહરણ થયું હોય તો તેવા સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયા ન થઈ શકે, છતાં નિયમોને નેવે મૂકી ચૂંટણી યોજવામાં આવી ત્યારે અરજદારે માંગણી કરી છે કે અભ્યુત કાઉન્સિલરનું મત ગણી ફરી ચૂંટણી યોજવામાં આવે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે ખેડૂતોની જાપાની બેંક જીકા સાથે ડિસેમ્બરમાં મીટિંગ મળવાની છે। મીટિંગમાં ખેડૂત પ્રતિનિધિ સાથે તેમના વકીલ પણ ઉપસ્થિત રહેશે, પોતાની રજૂઆતો સાથે દસ્તાવેજી પુરાવા પણ ખેડૂતો રજૂ કરશે। ખેડૂતો મીટિંગમાં પર્યાવરણ એસેસમેન્ટ અને ફૂડ સિક્યુરિટી માનવ અધિકારોનું હનન કરાઈ રહ્યું હોવાની રજૂઆત કરશે। પીએનબી કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ હરિભાઈ ચૌધરીનું નામ સામે આવતા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે તેમના રાજીનામાની માંગણી કરી છે। કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમના રાજીનામાની માંગણી કરી હતી, તો સાથે હરિભાઈ ચૌધરીને હટાવવાના નારા સાથે ધરણા યોજ્યા હતા। પાટણ જિલ્લાના અંતરિયાળ ગામમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે। લોકો પ્રાણીઓને પીવા માટેનું પાણી વાપરવા માટે મજબૂર બન્યા છે। સરહદી વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી અને દિવસમાં માત્ર એક ટેન્કર આવે છે, જેમાંથી 500થી વધુની વસ્તીવાળા ગામમાં ઘરદીઠ માંડ એક બેડું નસીબ થાય છે, ત્યારે ગામમાં શિયાળામાં જે દુષ્કાળે દસ્તક દીધી હોય તેવા એંધાણ છે। જૂનાગઢમાં કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસે ગોડાઉનમાં રાજસ્થાનની મગફળી અને ધૂળ હોવાનો આક્ષેપ કર્યો। મગફળીના ગોડાઉનમાં પત્રકારો અને આગેવાનોની હાજરીમાં ચેકિંગ કરવાની માંગણી કરી। અમદાવાદ જિલ્લાના સાણંદમાં કોંગ્રેસના વિરોધનો ફિયાસ્કો થયો। કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફી અને પશુપાલકોને થતી પરેશાની મામલે વિરોધ કરવામાં આવ્યો, પરંતુ રેલીમાં માત્ર 20 કાર્યકર્તાઓ જોડાતા અનેક સવાલો ઉઠ્યા છે। અમરેલીના બાબરામાં ધારાસભ્ય વિરજી ઠુમરની આગેવાનીમાં કોંગ્રેસે રેલી કાઢી, પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર વિવિધ મુદ્દે આવેદનપત્ર આપ્યું। આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા। નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજપીપળાના ગાંધીચોક ખાતે ધરણા પ્રદર્શન કર્યું। ટેકાના ભાવે ખરીદી કરવામાં સરકારની નીતિ ખેડૂત વિરોધી હોવાના આરોપ સાથે ધરણા કરાયા। ધારાસભ્ય પીડી વસાવા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। મહેસાણામાં દૂધસાગર ડેરી સામે કોંગ્રેસ સમિતિએ ધરણા યોજ્યા। ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા કોંગ્રેસ સમિતિએ ધરણા યોજ્યા હતા। કોંગ્રેસના તમામ નવીન હોદ્દેદાર ધરણામાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં ઊંઝા અને બહુચરાજીના ધારાસભ્ય હાજર ન રહ્યા। મહુવા માર્કેટિંગ યાર્ડની પેમેન્ટ પ્રથાથી નારાજ એવા ડુંગળી ખરીદતા કેટલાક વેપારીઓએ પોતાનું ખાનગી યાર્ડ કાર્યરત કર્યું છે। સમગ્ર ભારતમાં ડુંગળીના હબ ગણાતા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી છે, તેવા સમયે એપીએમસીના ડુંગળી ખરીદીના કમિશન અને પેમેન્ટને લઈને વિવાદ સર્જાયો છે।
એપીએમસીના સંચાલકોને આ ખાનગી યાર્ડ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે નિયામકશ્રીને પત્ર લખાયો છે. વધુમાં કહ્યું છે કે ખાનગી યાર્ડ ખેડૂતો માટે હિતની વાત નથી અને ખાનગી યાર્ડની કાયદેસરતા અંગે પંચ, રોજગામ, વિડીયોગ્રાફી સહિતના પગલાં લેવામાં આવશે. બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કરસરિયાએ જણાવ્યું છે કે ખેડૂતના હિત માટેનો નિર્ણય યોગ્ય છે. સાબરકાંઠા જિલ્લામાં ઓછા વરસાદને લઈને મોટાભાગના ખેડૂતો રવિ પાકનું વાવેતર કરવાનું મુશ્કેલ બન્યું છે, ત્યારે ખેડૂતોએ ધરોઈ ડાવાકાંઠા નહેરમાંથી પિયતનું પાણી મળે તેવી માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને જો ખેડૂતોની માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. મોરબીના માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે 14 ગામના ખેડૂતો દ્વારા 3 દિવસ સુધી કરેલ ઉપવાસ છતાં નર્મદાના નીર નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા છે અને ખેડૂતો દ્વારા પાણી ન મળે ત્યાં સુધી ઉપવાસ લંબાવવાનો નિર્ણય કરાયો છે. ખેડૂતોનો આરોપ છે કે ગેરકાયદે પાણીની ચોરી કરવામાં આવે છે એટલે છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી. સુરત માટે તાપી નદી જીવાદોરી સમાન છે, પરંતુ ધીમે ધીમે તાપી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, જે પાણીના સ્ત્રોતની ગુણવત્તા માટે લાલબત્તી સમાન છે. ત્યારે સરકારે 941.75 કરોડના 3 વિસ્તારો માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે. પાલિકાએ પ્રથમ તબક્કાનું કામકાજ શરૂ કર્યું છે. અમદાવાદમાં ભવન્સ કોલેજમાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું છે, ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. સેમિનારમાં વિવેક અગ્નિહોત્રીને મુખ્ય અતિથિ તરીકે બોલાવાતા સમગ્ર વિવાદ સર્જાયો છે. આ અંગે એનએસયુઆઈએ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું હતું, સેમિનારને રદ કરવાની માગણી કરી હતી. વિવેક અગ્નિહોત્રી પર મીટુ અંતર્ગત છેડતીનો આરોપ લાગેલો છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સહિતના વિસ્તારોના ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ ગયા છે. મીરાનગર સહિતની સોસાયટીમાં નળ ચાલુ કરતા જ લાલ અને પીળા રંગનું પ્રદૂષિત પાણી નીકળે છે. રસાયણયુક્ત પાણીના કારણે રહીશોએ પીવાનું પાણી દૂરથી ચાલીને લાવવું પડે છે અથવા મિનરલ વોટર માટે રૂપિયા ખર્ચવા પડે છે. આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે, છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સુરતના યોગી ચોક સોસાયટીમાં ડેમોલિશન કરવા ગયેલા વરાછા ઝોનના અધિકારીઓને સ્થાનિકોએ ભગાડ્યા હતા. શહેરના સરથાણા વિસ્તારમાં અધિકારીઓ મકાનનું ચાલી રહેલા બાંધકામને તોડી પાડવા ગયા હતા, જ્યાં સ્થાનિકોએ અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી પાલિકાના અધિકારીઓને ભગાડ્યા હતા. સાથે જ અધિકારીઓ પર પૈસા માંગવાનો પણ આરોપ લગાવ્યો. અધિકારીને ડેમોલિશન કર્યા વગર જ સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું. સુરતના ઓલપાડની મહાદેવ શાસ્ત્રી શાળામાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. શાળાનો સમય સવારનો કરવાની માગણી સાથે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો. શાળાના સમયમાં ફેરફારને પગલે વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે. શાળા સંચાલકોના નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરી ગયા. જૂનાગઢના વિસાવદરના જેતલવડ ગામમાં વાલીઓએ બાળકોના શિક્ષણનો બહિષ્કાર કર્યો. શાળાની નબળી કામગીરી સામે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે. પોતાના બાળકોને શાળાએ નહીં મોકલીને શાળા સામે વિરોધ દર્શાવ્યો છે. ગ્રામજનોએ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં તંત્રએ મૌન સેવ્યો હોવાનો આરોપ લગાવ્યો. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. દાહોદમાં અંધશ્રદ્ધાએ વટાવી દીધી ક્રૂરતાની હદ. ઝાલોદના ટાઢાગોડા ગામે ડાકણના વહેમમાં દેરાણી જેઠાણીને ઝાડ સાથે બાંધીને માર મરાયો અને નગ્ન કરી શરીરે ડામ અપાયા, જેના પગલે બંને મહિલાઓને હાથ પગ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. બંને મહિલાઓ હાલ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મધ્યપ્રદેશના ભુવાએ પરિવારજનો સમક્ષ બંને મહિલાઓમાં ડાકણનો વાસ હોવાનું જણાવી તેમને સગા ભત્રીજાઓના મોતની જવાબદાર ગણાવી હતી. પરિવારજનોએ આ ભુવા પર આંધળો વિશ્વાસ મૂક્યો, જે બાદ બંને મહિલાઓને નગ્ન કરી શરીરે ડામ દેવાયા. અરવલ્લી ધનસુરા નજીકથી કેફી માદક દ્રવ્ય ઝડપાયું છે. ધનસુરા પોલીસે પોષ ડોડા ભરેલી ગાડી ઝડપી પાડી છે. બુટાલ ગામની સીમમાંથી વાહન ચેકિંગ દરમિયાન પોષ ડોડા ઝડપાયા હતા, તો ચેકિંગ જોઈ બે કાર ચાલક સહિત બે આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે 260 કિલો કેફી દ્રવ્ય ઝડપ્યું છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ મહિલા અને બાળ આયોગ હરકતમાં આવ્યું છે. તસ્કરી મામલે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગે જિલ્લા પોલીસ વડા પાસેથી અહેવાલ મંગાવ્યો છે. આ કેસમાં છોટાઉદેપુરની કેસર હોસ્પિટલની કથિત સંડોવણી પણ સામે આવી છે.
ખેડાના નડિયાદ મોગલકોટ વિસ્તારમાં ડોક્ટરને ત્યાં મેડિકલ વિભાગની રેડ પાડી દવાનો જથ્થો સીઝ કર્યો છે. આ ડોક્ટર હોમિયોપેથિક ડિગ્રી ધરાવતા હોવા છતાં એલોપેથિકની પ્રેક્ટિસ કરતા હોવાની આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે રેડ પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના 260 કરોડના કૌભાંડના એક બાદ એક ખુલી રહ્યા છે રાજ. હવે ધીરે ધીરે કૌભાંડની તમામ વિગતો સામે આવી રહી છે. તપાસમાં 24 લોકોના નિવેદન લેવાયા છે. 19 ભોગ બનનારાઓએ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરી છે. તો આરોપી વિનય શાહની કાર પણ કબજે કરાઈ છે. 2 કંપનીઓની મિલકત સ્થગિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સુરત ડીઆરઆઈએ ટેક્સ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં એલઈડી ટેલિવિઝનના સેટ ગેરકાયદેસર ઇમ્પોર્ટ કરાતા હતા. એલઈડી પેનલના નામે ટીવી મોકલતા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન 2138 ટીવી સેટ મળી આવ્યા હતા, ત્યારે કુલ 2.5 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાનું અનુમાન છે. સાથે એક આરોપીની પણ ડીઆરઆઈએ ધરપકડ કરી છે. મહેસાણા એલસીબીએ ઠગબાજ જીતુ સોનીની ધરપકડ કરી છે. પોલીસે જીતુ સોનીની ઓફિસમાં રેડ કરતા બોગસ દસ્તાવેજો મળી આવ્યા. સાથે કંપનીનું કોઈ રજીસ્ટ્રેશન જ નહીં હોવાનું ખુલ્યું હતું. જીતુ સોનીએ છેલ્લા 3 મહિનાથી શરૂ કરેલી કંપનીમાં ગુજરાતમાંથી 300 ગ્રાહકો પાસેથી 7 કરોડ ભેગા કરી લીધા હતા. આ ભેજા બાદ રોકાણકારોનો વિશ્વાસ જીતવા ઓડી અને બીએમડબલ્યુ કાર ખરીદી હતી. વડનગરમાં 21 દુકાનો જીતુ સોનીએ ખરીદી હતી. સુરતના કામરેજના અંત્રોલી ગામે મોડી રાત્રે 2 બાઇકની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા. બાઇક ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં બાઇકના માલિકે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. 29 જુલાઈએ લીક થયેલ ટેટના હિન્દી પેપર મામલે તપાસનો રેલો દિલ્હી અને યુપી સુધી પહોંચ્યો છે. અરવલ્લી પોલીસે અલગ અલગ ટીમ બનાવી મોરબીથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જે બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે દિલ્હીમાં તપાસ કરતા અન્ય 3 વ્યક્તિની યુપીથી ધરપકડ કરવામાં આવી. પેપર લીકના ગુનામાં પકડાયેલ 3 આરોપીઓ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. આ અગાઉ પણ રેલવેની ભરતી પરીક્ષામાં આ આરોપીઓએ પેપર લીક કર્યું હતું, જે અનુસંધાને તેમની સામે ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયેલ છે. અરવલ્લી જિલ્લા પોલીસે 3 શખ્સોને યુપીના બાગપતથી ઝડપી પાડ્યા છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક પરિણીતાએ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, જો કે તેને સમયસર હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનો બચાવ થયો છે. આ કેસમાં યુવતીનો આરોપ છે કે તેનો પતિ તેને છૂટાછેડા આપવા માટે દબાણ કરી રહ્યો હોવાથી તેણે ફિનાઇલ પી લીધું હતું. અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક વૃદ્ધની હત્યાના કેસમાં રાણીપ પોલીસે 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને ભાઈઓએ મળીને થોડા દિવસ પહેલા રૂપિયાની લેતી દેતી મામલે પંકજ શાહ નામના વૃદ્ધની હત્યા કરી હતી. ત્યારબાદ બંને ફરાર થઈ ગયા. ત્યારે બુધવારે અડાલજ પોલીસે બાતમીના આધારે બંને ભાઈઓની ધરપકડ કરી હતી. ભરૂચમાં પેસેન્જર બેસાડી રિક્ષામાં સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકને નંબર પ્લેટના આધારે ઝડપી પાડી તેની ધરપકડ કરાઈ છે. 2 દિવસ પહેલા ભરૂચમાં સ્ટન્ટ બાદ રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ભરૂચના ટંકારિયા રોડનો હતો, જેમાં રિક્ષા ચાલક રિક્ષાનો કંટ્રોલ છોડી નીચે બેસી બહારની તરફ લટકતો જોવા મળ્યો હતો. વડોદરાના નિજામપુરા વિસ્તારમાં ચાલુ બાઇક પર વેપારી લૂંટાયો હતો. 3 લાખ રોકડ ભરેલી બેગ લૂંટીને બાઇક પર આવેલા 2 લૂંટારુઓ ફરાર થઈ ગયા. મહત્વનું છે કે વેપારી વિવિધ 3 બેંકમાંથી પગાર ચૂકવવા માટે 3 લાખ રોકડ લઈને જતો હતો, તે સમયે આ બનાવ બન્યો. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાંડેસરાના બઠિયા ગામે નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો. પ્રાથમિક તપાસ કરતા બાળકીની દફનવિધિ કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે શંકાના આધારે હાલ તપાસ હાથ ધરી છે. મેજિસ્ટ્રેટની હાજરીમાં બાળકીના મૃતદેહને બહાર કઢાયો. પીએમ રિપોર્ટ બાદ હકીકત બહાર આવશે. ભાવનગરમાં વલભીપુરના મોણપુર ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી. પતિ પત્નીની અજાણ્યા લોકોએ મળીને વાડીમાં હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ. પતિ પત્નીને બોથળ પદાર્થ મારીને હત્યા કરાઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે. બનાસકાંઠાના ધાનેરા પાસેથી ગાયનું શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું છે. શુભ કંપનીના લેબલવાળું ગાયનું શંકાસ્પદ ઘી પકડાયું છે. ડીસાનો વેપારી ધાનેરાના ગામડામાં આ શંકાસ્પદ નકલી ઘીનું વેચાણ કરતો હતો. ધાનેરા પુરવઠાની ટીમે ઘીનો જથ્થો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદના મેઘાણીનગરમાં બાળકનું અપહરણ કરનાર આરોપીની રાજસ્થાનના ટોંકથી ધરપકડ કરાઈ છે. આરોપીએ 2000 રૂપિયાની માથાકૂટમાં બાળકનું અપહરણ કર્યું હતું, ત્યારે પોલીસે બુધવારે આરોપીની ધરપકડ કરી બાળકને હેમખેમ છોડાવ્યો હતો. પોલીસે આરોપીને અમદાવાદ લાવવાની કવાયત હાથ ધરી છે.
દાહોદના ધાનપુર તાલુકામાં દીપડાનો આતંક વધી રહ્યો છે. ધાનપુરના ખલતામાં દીપડાએ કિશોરીને મોતને ઘાટ ઉતારી. ખલતાના જંગલ વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલી કિશોરી પર દીપડાએ હુમલો કર્યો અને તેનું મોત થયું. અગાઉ પણ દીપડાએ એક કિશોરી પર હુમલો કર્યો હતો જ્યાં તેનું મોત થયું હતું. બે દિવસમાં દીપડાએ હુમલો કર્યાના 3 બનાવ સામે આવ્યા છે. કચ્છના ભચાઉમાં ધમકડા પાસે મોનો કંપની સંચાલિત જય ભારત સ્ટીલમાં બ્લાસ્ટ થતા 50 જેટલા કામદારો દાઝ્યા હતા. ભઠ્ઠીમાં મેગ્નેટ પડી જતા બ્લાસ્ટ થયો હતો તો ઘાયલ કામદારોને ગાંધીધામ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાસકાંઠાની અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ પર માછલીઓ ભરેલું જીપડાલું પલળી જતા નેશનલ હાઈવે પર માછલીઓના ઢગલા જામ્યા હતા. માછલીઓ ભરી ગુજરાતથી રાજસ્થાન જતું જીપડાલું પલટતા આ અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં એક વિદ્યાર્થીનું અચાનક મોત નિપજતા સૌ કોઈ દોડતા થઈ ગયા. બીટેકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું પ્રેક્ટિકલની પરીક્ષા દરમિયાન મોત નિપજ્યું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વિદ્યાર્થીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. વિદ્યાર્થી ભાવનગરના મોટા સમઢિયાળા ગામનું રહેવાસી છે અને તેનું નામ મનીષ ભટ્ટ છે. બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓ ભરેલું ટ્રેક્ટર પલટી ગયું. આ ટ્રેક્ટર પલટી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જો કે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અનાજની બોરીઓ પર બેઠેલા બે શખ્સોને સામાન્ય ઈજા પહોંચી હતી. અમરેલીમાં સિંહના મારણનો વીડિયો વાયરલ થયો છે. ગાડાકેડાના રસ્તા પર સિંહ શિકાર કરતો કેમેરામાં કેદ થયો. આમ તો અમરેલી અને તેના આસપાસના વિસ્તારમાં આવા દ્રશ્યો સામાન્ય છે, પરંતુ આ ઘટના દરમિયાન માલધારીને પણ સિંહને રસ્તો આપવો પડ્યો અને તેને પણ રસ્તા વચ્ચે રોકાવવું પડ્યું. આવતીકાલે કાર્તિકી પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. પૂનમને લઈને મંદિરના દર્શનના સમય પર નજર કરીએ તો સવારે 5 વાગે મંદિર ખુલશે. 5:45 મંગળા આરતી થશે. 8:30 શણગાર આરતી થશે અને સવારે 11:30 રાજભોગ ધરાવાશે. નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકાની સરહદે નર્મદા કિનારા પાસે 300 ફૂટ ઊંચી ટેકરી ઉપર ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ બિરાજમાન છે. અહીં દેવદિવાળી નિમિત્તે ભાતીગઢ મેળો યોજાય છે. મેળાની મોજ માણવા અને ભાતીજી મહારાજના દર્શન કરવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. એક માન્યતા પ્રમાણે કાર્તિકી પૂનમે ભાથીજી મહારાજે ગાયોની રક્ષા કાજે દુશ્મનો સામે લડતા માથું ગુમાવ્યું હતું અને 3 દિવસ સુધી તેમના ધડ એ ગૌરક્ષા કરી હતી. ત્યારથી અહીં દર વર્ષે દેવ દિવાળીના દિવસે મેળો ભરાય છે.